બને કે ઉઘાડું અંધારની આંખો અને સામે મને ગાંધી મળે. હા, જો મને ગાંધી મળે તો તો વાસ્તવ વિશે પણ શિરે હાથ ફેરવીને પૂછે, બેટા હી કેમ છે? ભીતરમાં કંઈક સરવાળ થાય ને તો અંદર અતીત નિકટતામાં ડૂબી જાય. કે સત્ય સદાચાર્ય અને અહિંસાના પરમ આગ્રહી મુખ ગાંધી અહીંયા ક્યાંથી? અંતરમાં ફરી વાચા ફૂટે અને બાપુ કહે, મા ભારત અને બાળકોની ખબર લેવા આવ્યો છું. જીવનભર સત્યનું આચરણ કર્યું ને તેની આ ફલિશ્રુતિ છે કે ફરી એકવાર અહીં આવવા મળ્યું. પછીથી મારા હાથમાં પેલું જર્જરી થયેલું ત્રણ વાંદરાનું રમકડું જોઈને પૂછે, બેટા હજુ તો બાળક જ રહ્યો, હજુ રમકડાથી રમે છે? પણ બાપુ, એ મારું પ્રિય રમકડું છે. સાંભળીને ક્ષણભર હરખાઈ જાય. ચશ્માની તો હરાજી થઈ ગઈ, પણ ટેવ એટલે ખાલી નાક ઉપર પહેલી આંગળી મૂકીને કહે, મારું પણ એ પ્રિય રમકડું છે. ભલે ને એ સાંભળતું નથી, જોતું નથી અને બોલતું નથી, અને રમકડું વચમાં જ બોલી ઉઠે કે તમે તો ચાલ્યા ગયા બોલીને, હે રામ. પણ જેવું બચ્યું તમારું જીવન, એ ખબર નહીં ક્યાં ગયો તમારો સંદેશ. પૂરા માણસ અનૈતિકતા અને વિદેશી વસ્તુઓના વાયરાઓના જળ એવા ઊંડા ઉતરી ગયા છે 71 વર્ષમાં કે સત્ય સદાચાર્ય અને અહિંસાના સ્વદેશ પ્રેમ માટે તો તમારે એક ડોઝ ઘૂંટાવો પડે. મા ભારતની અદ્વિતીય સંસ્કૃતિની અનુપમ પ્રકૃતિની લહેરાતી કસ ઉપર ચૂંટણીને તમારા જ કેટલાક બાળકોએ તેને સ્વાર્થની કાંટાળી જાળીમાં ફેરવીને ચીતરે હાલ કરી નાખી છે. બાપુ, મા ભારતની આવદશા થઈ છે તમારા ગયા પછી. મારા પ્રિય રમકડા અને બાપુ વચ્ચે મને આ સવાથી મને કદાચ મેઘાણીજી સમજાય અને બાપુ અતિ કહેવાની ઈચ્છા થાય કે સત્તા નિયમોની જાળધારા કેરી ચુકા બહુત નિર્વીર થયા જીવન બંધુ કે નવરસના જાગે જાગો ગુલામ જાગો આવી પહોંચ્યા મુકામ. પછી તો કહે કે જુરુ છે ડરે જમીન દોસ્ત કરી નાખો અને નવું જમીન ફરીથી ઊભું કરો. હવે મારે તમને થોડું સ્વચ્છતા વિશે કહેવું છે. સ્વસ્થ શરીર સ્વસ્થ મન આ યુક્તિ દર્શાવે છે કે સ્વાસ્થ્ય શરીરની પ્રથમ જરૂરિયાત છે. જો આપણી આજુબાજુ સ્વચ્છતા હશે તો જ સ્વચ્છતા આવશે. સ્વચ્છ ભારત અભિયાન દ્વારા સમગ્ર ભારતને સ્વચ્છ બનાવવાના સંકલ્પ સાથે દેશ સ્વચ્છ રહે તે માટે 2 ઓક્ટોબર 2014 દિવસે મહાત્મા ગાંધી જન્મ જયંતિ ઉજવણી ભાગરૂપે આ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો. દરેક વ્યક્તિ આ સ્વચ્છતા પોતાનાથી, પોતાના ઘરથી, પોતાની શેરીએથી કરશે ને તો અભિયાનનું સાર્થક નીવડશે. આપણે સૌ ભેગા મળીને આ અભિયાનને સાર્થક બનવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. જાહેર સ્થળો કે રસ્તા પર ગતિ ન કરતા કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખવાનો આગ્રહ રાખીશું. ગાંધીજીએ કહ્યું છે ને કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જ્યાં સ્વચ્છતા હશે ને ત્યાં જ પ્રભુનો વાસ હશે. આ સ્વચ્છતાને પોતાના ઘર ઘરથી ગલી ગલીથી વિસ્તાર વિસ્તાર શહેર ગામ જિલ્લાઓ અને તમામ રાજ્યોથી તે સ્વસ્થ બનાવીશું. બને ત્યાં સુધી આપણે પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ટાળવો જોઈએ. ગાંધીજીએ કહ્યું છે ને કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. જેમ ગુજરાતમાં પ્રખ્યાત છે ગરબાને, તેમ જો ભારતમાં પ્રખ્યાત હોય